નમસ્કાર. અમેરિકામાં કોરોનાના કેસો વાયુ વેગે વગી રહ્યા છે, ત્યારે અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પાસે હાઇડ્રોક્સી ક્લોરોક્વિન એટલે કે મેલેરિયાની દવાઓ માંગી છે. ત્યારે ચર્ચાએ જોર પકડ્યું છે કે કોરોનામાં શું મેલેરિયાની દવાઓ કામ કરે છે. એવી પણ ચર્ચા છે કે ઘણી બધી એન્ટીબાયોટિક્સ કોરોના સામે ઘણી ઉપયોગી થાય છે. ત્યારે આ બધા જ સવાલોના જવાબ મેળવવા આજે આપણી સાથે છે જામનગરની ગોકુલ હોસ્પિટલના ડૉક્ટર દિનકર સાવરિયા, જેઓ ફિઝિશિયન તેમજ ઇન્ટેન્સિવિસ્ટ છે. સ્વાગત છે દિનકર સર. નમસ્કાર. કોરોના સામે ઘણી એન્ટીબાયોટિક કામ કરે છે એવી ચર્ચા ખૂબ થઈ રહી છે, ત્યારે આ અંગે સાચી હકીકત શું છે? તમને જણાવું કે કોરોના છે એક વાયરસ છે. આ વાયરસ છે એ પ્રોટીનના પડ કહેવાય. એની ઉપર કોરોના વાયરસ ઉપર ફેટનું એક આવરણ આવેલું છે. એઝ સચ વાયરસની અંદર કોઈ પણ જાતની એન્ટીબાયોટિકનો રોલ હોતો નથી. પરંતુ રિસર્ચ એવું જણાવે છે કે જે આપણે મલેરિયાની અંદર દવાઓ યુઝ કરીએ છીએ, જેમ કે હાઇડ્રોક્સીક્લોરોક્વિન, અત્યારે વિશ્વભરમાં હાઇડ્રોક્સીક્લોરોક્વિનનું ઘણું જ સંશોધન એના ઉપર ચાલી રહ્યું છે. આ એક એવી દવા છે કે જે ફેફસાની અંદર એનું માત્ર ઘણી વધુ હોય છે, અને સંશોધનમાં એવું કહેવામાં આવ્યું છે કે જો આ દવા આપણે લઈએ તો વાયરસ છે એ સેલની અંદર ઘૂસતો, અંદર એન્ટ્રી લેતો નથી, જેથી કરીને આપણે બોડીની અંદર વાયરસને અટકાવી શકીએ છીએ. એટલે એ રીતે આ હાઇડ્રોક્સીક્લોરોક્વિન એટલે મલેરિયામની દવા કોરોના રોગની અંદર હેલ્પફુલ થઈ રહી છે. કોરોના માટે અત્યારે સરકાર કયો ટેસ્ટ કરે છે? ખાસ કરીને ભારતની વાત કરીએ તો એ ટેસ્ટ શું છે અને કેવી રીતે થાય છે? તેમાં નિદાન થવામાં કેટલો સમય લાગે છે અંદાજે, કારણ કે હવે કેસોની સંખ્યા ખૂબ ઝડપથી વધી રહી છે? સરસ ક્વેશ્ચન છે. આપણે જે અત્યારે ટેસ્ટ યુઝ કરીએ છીએ એને RT-PCR એટલે રિયલ ટાઈમ PCR ટેસ્ટ કહીએ છીએ. એ ટેસ્ટ થતાં મિનિમમ 5 અવર એટલે કે 5 કલાક થાય છે. ટેસ્ટ આપણે રન કરીએ અને 5 કલાક પછી આપણે રિઝલ્ટ મળે છે. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની અંદર ગવર્મેન્ટની અંદર 6 લેબોરેટરી, જામનગર છે, બરોડા છે, સુરત, અમદાવાદ, ભાવનગર એમ જ રાજકોટ, આ 6 જગ્યાએ, અને 4 પ્રાઇવેટ લેબોરેટરી, 3 અમદાવાદ ખાતે આવેલી છે અને 1 સુરત ખાતે આવેલી છે. આ 10 જગ્યાએ RT-PCR નામનો ટેસ્ટ રન થઈ રહ્યો છે. RT-PCR ટેસ્ટ વિશે તમને થોડું માહિતગાર કરું તો એ જનરલી ગળાની અંદર આપણે જે સલાઈવા હોય છે અથવા તો ગળાની પાછળનો જે ભાગ હોય છે ત્યાંથી નાઝલ સ્વેબ, અને એ સ્વેબ લેવા જે ડૉક્ટર અથવા તો જે ટેકનિશિયન હોય છે એમને પૂરેપૂરું PPE એટલે કે પર્સનલ પ્રોટેક્શન ઇક્વિપમેન્ટ્સ લઈ અને એ ટેસ્ટ લેવાનો હોય છે. એ સ્વેબ લીધા પછી એને 3 કન્ટેનર એટલે કે એને અમે 3 લેયર કહીએ, એ એક બાયોલોજિકલ હાઝાર્ડ છે, એની અંદર એ કન્ટેનરને રહી પૂરેપૂરી કોલ્ડ ચેઇનમાં અમે એને સાચવીએ, અને જે તે COVID-19 ટેસ્ટ માટેની જે લેબોરેટરી નામાંકિત ગવર્મેન્ટ દ્વારા કરવામાં આવેલી છે ત્યાં અમે એને પહોંચાડીએ છીએ. એકવાર તે ત્યાં પહોંચી ગયું પછી સેમ્પલ જનરલી જે તે સમયે જેટલા રોગો હોય છે એ રીતે એ ટેસ્ટની અથવા તો જે તે સમયે જેટલા સિમ્ટોમ્સ લક્ષણો ધરાવતા લોકો હોય છે એ રીતે એની ટેસ્ટો થતી હોય છે. જેમ કે જામનગરની અંદર અત્યારે ટેસ્ટોની સંખ્યા અથવા તો આ રોગના લક્ષણોવાળા દર્દી ઓછા છે તો તેની અંદર અત્યાર સુધીની અંદર દિવસમાં 1 વાર થતી હતી, પરંતુ જો લક્ષણો વધી જાય તો આ જ ટેસ્ટ દિવસની અંદર 3 વાર પણ કરી શકીએ છીએ. અત્યારે ભારત સરકાર એક નવો ટેસ્ટ ઉપયોગમાં લાવવા જઈ રહી છે એ વિશે પણ ખૂબ ચર્ચા છે કે જે ખૂબ જ ઓછા સમયમાં કોરોના છે કે નહીં એ અંગે નિદાન કરી શકે છે. આ અંગે આપ જણાવશો કે કયો ટેસ્ટ છે? સરસ ક્વેશ્ચન છે. જેમ આપણે કીધું કે જેમ RT-PCR જે એની એક કન્ફર્મ ટેસ્ટ છે એનું રિઝલ્ટ આવતા 5 દિવસ થાય છે, પરંતુ હાલમાં જે રીતે લક્ષણો અને જે રીતે રોગોના દર્દીઓની સંખ્યા વધતી જાય છે તે માટે આપણી પાસે એક સિમ્પલ ટેસ્ટ હોવી જોઈએ કે જેથી આપણે વિધિન 10 મિનિટની અંદર જ એનું રિઝલ્ટ ખબર પડે અને દર્દીને કોરોના છે કે નહીં એ આપણે ખ્યાલ પડે. પણ જનરલી આ જે ટેસ્ટ છે એ એન્ટીબોડી બેઝ છે, એટલે કે મારી અંદર વાયરસ બોડીમાં આવે એના મિનિમમ 7 દિવસ પછી આ ટેસ્ટ પોઝિટિવ આવતો હોય છે. એટલા માટે જ ગવર્મેન્ટ એટલે કે ICMRની ગાઈડલાઇન્સ મુજબ આ ટેસ્ટ જ્યાં ક્લસ્ટર સેમ્પલિંગ કે જ્યાં ઘણા બધા દર્દીઓ છે અથવા તો ઇવેક્યુટી કે એક જ બિલ્ડિંગ અથવા એક જ જગ્યાએ ઘણા બધા કેસો આવેલા છે, અને ત્રીજું માઇગ્રેટરી પોપ્યુલેશન, જેમ કે આપણે જ હમણાં બનાવ બન્યો એમ માઇગ્રેટરી પોપ્યુલેશન દરિયાની અંદર ઘણી બધી છે, તો એ લોકો હોય છે ત્યાં આ ટેસ્ટ કરી અને એ લોકો સંક્રમિત છે કે નહીં એનું આપણે ખ્યાલ આવતો હોય છે. જનરલી આ પ્રકારના ટેસ્ટ છે એ ILI એટલે કે ઇન્ફ્લુએન્ઝા
જેમ કે ઇન્ફ્લુએન્ઝા લાઇક ઇન્ફેક્શન, એના લક્ષણો હોવા, તાવ આવવો, ગળામાં બળવું, શરદી હોવી, આ બધા લક્ષણો હોય એ એ પ્રકારના ક્વોરન્ટાઇનમાંથી આવતા અથવા તો ક્લસ્ટરમાંથી આવતા દર્દીઓ પર કરવામાં આવે છે. આ ટેસ્ટ કર્યા પછી જો દર્દી પોઝિટિવ આવે તો એને COVID-19 ઇન્ફેક્શન છે એ ખ્યાલ પડે છે અને એને આઇસોલેશનમાં અથવા તો ક્વોરન્ટાઇનમાં લેવાની ગવર્મેન્ટના લોકો સલાહ આપે છે. જો ટેસ્ટ નેગેટિવ આવે અને ડૉક્ટરને એમ લાગે કે ના આની અંદર સંક્રમણની સંખ્યા છે, તો 10 દિવસ પછી અથવા તો ત્યારે ને ત્યારે એ જ પેશન્ટનું RT-PCR ની અંદર પણ સેમ્પલ મોકલાવવામાં આવે છે અને કન્ફર્મ કરવામાં આવે છે આ પેશન્ટ કોરોના પોઝિટિવ છે, કોરોના સંક્રમિત છે કે નહીં. દિનકર સર, હજી સુધી આપણે વાત કરીએ એમ આની કોઈ નક્કર દવા શોધાઈ નથી, ત્યારે આનાથી બચવા માટે એક ડૉક્ટર તરીકે તમે શું સલાહ આપો? બરાબર છે, જેમ કીધું એમ આ એક પ્રકારનો વાયરસ જ છે. આપણે બધાને સામાન્ય શિયાળાની અંદર શરદી, ઉધરસ, કફ થતી જ હોય છે. એની એક કોઈ નક્કર દવા હોતી નથી. એની દવા શું? તો કે આપણી રોગ પ્રતિકારક શક્તિઓ વધારો, એટલે કે સારું ખાઓ, સરસ મજાનું, દિવસની અંદર મિનિમમ 3 લિટર જેટલું પાણી પીવો, જેથી આપણી રોગ પ્રતિકારક શક્તિ વધે. ગવર્મેન્ટે અત્યારે, સેન્ટ્રલ ગવર્મેન્ટે અને ICMR-એ પણ રેકમેન્ડેડ કર્યું છે આયુષ ડિપાર્ટમેન્ટને કે જે પ્રકારની ઔષધિઓ જેમ કે હળદર લેવી, બીજા પ્રકારની દવાઓ લેવી કે જે તમારી રોગ પ્રતિકારક શક્તિ વધારે, એ બધી દવાઓ તમે લો અને તમારી રોગ પ્રતિકારક શક્તિઓ વધારો. બીજું મહત્વનું સ્ટેપ છે કે જેમ આપણે શરૂઆતમાં વાત કરી કે આ વાયરસની ફરતે ચરબીનું આવરણ હોય છે, તો આ વાયરસની ફરતે જો ચરબીનું આવરણ નીકળી જાય તો આ વાયરસ આપણા શરીરની અંદર સંક્રમિત કરી શકતું નથી. તો એ કઈ રીતે નીકળે? તો એ નીકળવા માટે આપણે ફ્રિકવન્ટલી, બને એટલી વાર, દિવસની અંદર જેટલી વાર કોઈ પણ ઓબ્જેક્ટને ટચ કરીએ એ એટલી વાર આપણે જો ખાલી માત્ર ને માત્ર સાબુના પાણીથી પણ 20 સેકન્ડ સુધી હાથ ધોશું તો એ વાયરસ ઉપરનું ચરબીનું જે કવર છે એ નીકળી જશે. એટલે મારી એ જ સલાહ છે કે બને એટલું રિપીટેડલી તમે હેન્ડવોશ કરો. ત્રીજી વસ્તુ, આજે આપણે મોદી સાહેબ કહીએ છીએ, બહુ બધા ગવર્મેન્ટમાં પણ IEC ડિપાર્ટમેન્ટ દ્વારા આપણે કહેવામાં આવે છે કે સોશિયલ ડિસ્ટન્સિંગ. બહુ સરસ વાક્ય છે કે આની વેક્સિન શું છે. હજુ તો અમે ભારત પણ વેક્સિન રિસર્ચ કરી રહ્યું છે, અમેરિકા, ચાઇના, યુરોપ, મિનિમમ મને ખ્યાલ છે ત્યાં સુધી 4-5 દેશોમાં આની વેક્સિન માટેના ટેસ્ટો, રિસર્ચો ચાલુ થઈ ગયા છે. પણ જ્યાં સુધી આપણી પાસે વેક્સિન્સ ન આવે ત્યાં સુધી શું? તો કહેવામાં આવે છે કે સોશિયલ ડિસ્ટન્સિંગ ઇઝ અ સોશિયલ વેક્સિન. જો આપણે સોશિયલ ડિસ્ટન્સિંગ, 2 વ્યક્તિઓ પ્રત્યે મિનિમમ 3 ફીટ એટલે કે 1 મીટરનું અંતર રાખશું તો આ રોગને આપણે બહાર ફેલતો અથવા તો વધતો અટકાવી શકીશું. એવું કહેવામાં આવે છે કે આ વાયરસ જો આપણે સોશિયલ ડિસ્ટન્સિંગ રાખીએ તો 1 મહિનાની અંદર માત્ર ને માત્ર 250 માણસોને જ ફેલાવી શકે છે, સંક્રમિત કરી શકે છે. અને જો આપણે સોશિયલ ડિસ્ટન્સિંગ ન રાખીએ તો એ વાયરસ મિનિમમ 1 મહિનાની અંદર more than 450 એટલે 450થી વધુ લોકોને સંક્રમિત કરી શકે છે. એટલે મારો આજનું આપને એ જ સલાહ આપી શકીશ કે બને તેટલું ફ્રિકવન્ટલી હેન્ડવોશ કરો, સારું જમો, સ્વસ્થ જમો, પૂરતા પ્રમાણમાં પાણી લો, ઇમ્યુનિટી તમારી રોગ પ્રતિકારક શક્તિ વધે એ બધા પ્રયત્ન કરો અને સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવો, એટલે કે ઘરે રહો, સ્વસ્થ રહો. જોઈ મિત્રો, કોરોનાને અટકાવવાનો એક જ ઉપાય છે, લોકડાઉનનું કડક પાલન કરો અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પણ પાલન કરો. ઘરે રહો, સલામત રહો, સુરક્ષિત રહો. જય હિન્દ, જય હાલાર.